હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આ વસ્તુઓ જોઈને તમે સમજી ગયા હશો કે ટીચર કંઈક નવું કરાવવાના છે. હા, તો આપણે સાચે જ આજે કંઈક નવું કરવાનું છે. તેના માટે મેં 4 રંગીન કાગળ લીધા છે, 1 કાતર લીધી છે, ફેવિકોલની ડબ્બી લીધી છે, પેન્સિલ રબર છે અને મારે ગોળ દોરવાનું છે. તો ગોળ દોરવા માટે મેં આ થર્મોકોલનો બાઉલ લીધો છે. તમે ગોળ દોરવા માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે હું આ એક કાગળમાં ઊંધું કરીશ અને ગોળ દોરીશ. દેખાય છે મિત્રો ગોળ? આ રીતે મારે ગોળ દોરવાનું હતું, મેં દોરી લીધું છે. હવે એ ગોળને હું કાતરની મદદથી કાપી લઈશ. થઈ ગયો આપણો ગોળાકાર. હવે આ ગોળાકારને હું અહીં સાઈડ પર મૂકીશ. હવે આમાંથી મારે 2 અડધા ગોળ કરવાના છે. તો હું આ કાગળ લઈશ, તમે તમારા મનપસંદના કલર લઈ શકો છો. હું આને વચ્ચેથી વાળી દઈશ અને મારે દોરવાનું છે અડધું ગોળ. તો હું ફરી પાછી આ બાઉલની મદદ દ્વારા દોરીશ અડધું ગોળ. હવે હું આ અડધા ગોળને પણ તેવી જ રીતે કાપી લઉં છું. આપણે વચ્ચેથી વાળેલું છે કાગળ, એટલે કેટલા અડધા ગોળ થશે બોલો? 2 અડધા ગોળ થશે. અરે વાહ, આપણી પાસે અડધા ગોળ કેટલા થયા? 2. જુઓ, એક સરખા આપણી પાસે 2 અડધા ગોળ થઈ ગયા ને. એ 2 અડધા ગોળને પણ હું અહીં બાજુ પર મૂકીશ. હવે આમાંથી હું એક લાંબી પટ્ટી કાપી દઈશ. એક બીજી લાંબી પટ્ટી પણ તેટલા જ માપની હું કાપું છું. આ રીતે તમારે પણ 2 પટ્ટી કાપવાની છે. હવે આ 2 પટ્ટીને હું ભેગી કરી દઉં છું. અહીં વચ્ચે ફેવિકોલની મદદથી ભેગી કરીશ એટલે પટ્ટી આપણી થોડી લાંબી થઈ જશે. જો આ રીતે ભેગી કરીશ, આપણી પટ્ટી લાંબી થઈ ગઈ ને. હવે એને પણ હું અહીં બાજુ પર મૂકી દઉં છું. હવે આ કાળા કલરનું કાગળ છે, બરાબર? તો કાળા કલરના કાગળમાં હું 2 નાના ગોળ દોરું છું. અહીંથી હું કાગળ વાળી દઈશ એટલે કેટલા ગોળ કપાશે? 2. હા, વેરી ગુડ. આ નાનું ગોળ હું કાપી લઉં છું. બરાબર ધ્યાનથી જોજો. હા, કેટલા ગોળ થયા નાના? 2. 2. એ 2 ને પણ હું અહીં સાઈડ પર મૂકું છું. જુઓ, હવે આપણી પાસે કેટલા આકારો છે? ગોળ, 2 અડધા ગોળ, 1 લાંબી પટ્ટી એટલે લંબચોરસ અને 2 નાના ગોળ, બરાબર? તો આમાંથી જ આપણે એક
ચિત્ર તૈયાર કરવાના છે, બરાબર? પણ તમારે એ ચિત્ર તૈયાર થાય પછી મને કહેવાનું છે કે એ શું છે. હવે આ ગોળ છે અને આ બે અડધા ગોળ છે, તો અડધું ગોળ છે તેનું જે આ ગોળ રાઉન્ડ છે ત્યાં હું થોડો ફેવિકોલ લગાવીશ અને આ ગોળની પાછળ મારે લગાવવાનું છે આ રીતે. તેવી જ રીતે બીજી બાજુ પણ હું અડધા ગોળ પર આ રીતે ફેવિકોલ લગાવીશ અને આ ગોળની નીચે આ રીતે મૂકી દઈશ. થયું આ રીતે? આ કંઈક આકાર લાગે છે, કોઈને કંઈક ખ્યાલ આવે છે? ચોકલેટ. અરે તમને તો ચોકલેટ લાગે છે, પણ આ તો હજુ અધૂરું છે, કારણ કે આપણે આ લંબચોરસ પટ્ટી અને આ બે ગોળ પણ લગાવવાના છે, બરાબર ને? એટલે આખો ચિત્ર આપણું પૂરું થાય પછી તમારે મને કહેવાનું છે. હવે આ બે ગોળ એક અહીંયા લગાવીશ બીજી અહીંયા લગાવીશ. હવે કેશો મેં આ શું લગાવ્યું? આંખ. અરે વાહ, તમે તો સમજી ગયા, આંખ લગાવી. હવે આ પટ્ટીને હું થોડીક આ રીતે નીચેથી વાળી દઉં છું, બરાબર? હવે એ પટ્ટીને હું અહીં ચોંટાડી દઉં છું અને એને હું આ રીતે વાળી દઈશ અને એની આ સૂંઢ પર હું આવી રીતે આમ લીટી દોરી દઉં છું. હવે મને કોઈ કહેશો કે આ શું છે? હાથી. અરે વાહ, તમે સમજી ગયા. હા, ખૂબ હોશિયાર છો મિત્રો તમે તો. હવે આ માસ્ક આપણું તૈયાર છે, પરંતુ જો આપણે આને પહેરવું હોય મોઢા પર તો આ બે આંખ લગાવી તેની જગ્યાએ તમારે અહીં બે ગોળ કટ કરી નાખવાના, એટલે કે આ બે ગોળ તમારે કાપી નાખવાના, એટલે તમે આ માસ્કને મોઢા પર પણ પહેરી શકો છો. તો મિત્રો, તમને આજનો હાથી આપણો ગમ્યો ને? હા. તમારે આવો જ હાથી કાગળની મદદથી કરવાનો છે અને આપણી જે ક્રાફ્ટની નોટબુક છે તેમાં તમારે લગાડવાનો છે. તો કરશો ને? હા, ખૂબ મજા આવશે. હા, છે ને સહેલું? હા. તો બધાને આવડી ગયું ને? હા ટીચર. ઓકે, આપણે ફરી મળીશું. બાય બાય.